મોરબી જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજાયો. મોરબી પોલીસ ગ્રાઉન્ડ ખાતે આ સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય હેતુ લોકોને વ્યાજના ચક્રોમાંથી દૂર કરવાનો તેમજ બેંકોમાંથી લોકોને જરૂર મુજબ સરળતાથી લોન મળે તે રહ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં નાગરિકો તેમજ બેંકોના કર્મચારીઓ ઉપલબ્ધ રહ્યા હતા. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. મેળવી શકીએ અને એવા લોકો પાસે જે ખરેખર ઇલીગલ રીતે આ વ્યાજનું ધંધો કરે છે એના પાસે જવાથી આપણે બચીએ. બીજો હેતુ આ છે કે અત્યારે આપ પૈકી અથવા આપણા ધ્યાનમાં, આપના મિત્ર સર્કલમાં, આપના પરિવારમાં એવા કોઈ છે જે આ કુચક્રમાં ફસાઈ ગયા હોય અથવા એવા કોઈ પાસેથી લોન લીધી હોય ઇલીગલ તરીકેથી, તો એ બાબતની આપ રજૂઆત કરી શકો છો. આપને અત્યારે હાલ આજના દિવસ માટે પોલીસ સ્ટેશન જવાની પણ જરૂરત નથી, હું બધા પોલીસ સ્ટેશન અહીંયા જ લઈને આવ્યા છું. દરેક પોલીસ સ્ટેશનના અહીંયા કાઉન્ટર છે. આપના પોતપોતાના જે વિસ્તારમાં રહેતા હોય અને એવી કોઈ આપની અરજી હોય એ લિખિતમાં, મૌખિકમાં ત્યાં કાઉન્ટર ઉપર જાણ કરી શકો છો અને હું ખાતરી આપું છું એના ઉપર આપને તાત્કાલિક અને ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. અને થર્ડ જે છે એ છે કે આપ લોકો પૈકી કોઈને એવી લોનની જરૂરિયાત હોય તો આપને બેન્કિંગ સાથે પણ સંકલન કરીને, જે અલગ અલગ બેન્કના આપ જોઈ શકો છો, અધિકારી મિત્રો મારા સાથે અહીંયા ઉપસ્થિત છે, એના પણ અલગ અલગ સ્ટાલો એ પ્રાંગણમાં જ લગાડવામાં આવેલા છે. આપ એની વિઝિટ કરી શકો છો અને જે પ્રમાણે આપની જરૂરિયાત હોય એ પ્રમાણે એના પાસે કઈ કઈ એવી સ્કીમ છે અને કઈ સ્કીમમાં આપ લાભાર્થી થઈ શકો છો એ બાબતની જાણકારી આપવા માટે 10થી વધારે સ્ટોલ પણ અહીંયા લગાડવામાં આવેલા છે. અને મારી વિનંતી છે કે આપ બધા સ્ટોલ વિઝિટ જરૂર કરશો. આપને ના પણ જરૂરિયાત હોય તો પણ આપને ઘણા બધા વસ્તુઓ જાણવા શીખવામાં મળશે. બીજા કોઈને આપ એ બાબતે માહિતીગાર કરી શકો છો જેને ખરેખર આ વસ્તુની જરૂરિયાત હોય. કરવાનું છે સાહેબ કે જે આ કાર્યક્રમ 12 મહિને એક વખત રખાય છે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં, એ ધન્યવાદને પાત્ર છે. પણ આવા આવો અમુક અમુક એરિયામાં રાખવામાં આવે, કેમ કે લોન લેનારા ગરીબ માણસો છે, જેને લોનની જરૂર પડે છે એ માણસો સધ્ધર નથી હોતા. આજરોજ મોરબી જિલ્લા ખાતેના એક જનસંપર્ક સભાના કાર્યક્રમ, જે વ્યાજખોરીના દૂષણ અટકાવવા માટે લોકોને એ બાબતના માર્ગદર્શન મળે, સાથે સાથે જે લોકોને ખરેખર લોનની જરૂરિયાત હોય એ યોગ્ય રીતે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન, અધિકૃત કરેલા સંસ્થાનો પાસે અથવા બેંકો પાસેથી મેળવી શકે એ માટે બેંકો સાથે સંકલન કરીને એને અલગ અલગ ટીમો દ્વારા અહીંયા સ્ટોલ નિદર્શન પણ કરવામાં આવેલા છે. અને આ બધાને ખ્યાલ હશે, ગયા વર્ષે પણ ઓલમોસ્ટ 2 મહિના માટે એક ખાસ ઝુંબેશ ઉપાડીને અને મોરબી જિલ્લામાં આ પ્રકારના લોકસંપર્કના કાર્યક્રમો, લોન મેળા, લોન કેમ્પના આયોજનો કરવામાં આવેલા હતા. એમાં આપણે જે પણ રજૂઆતો મળી હતી એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવેલા છે. અને ગત 2023-24ની વાત કરીએ તો ટોટલ 50 જેટલી FIR, 140થી વધુ આરોપીઓ સામે આપણે કર્યા હતા. અને જે મુદ્દામાલ જે વિક્ટિમ પાસેથી આ જે આરોપીઓ છે, કેટલાક કિસ્સામાં ગાડીઓ હોય, કેટલાક કિસ્સામાં ગાડી અથવા ઘરના પેપર્સ હોય, કોરા ચેકો હોય, એ જે ગીરવીના ભાગરૂપે રખાવી લેતા હતા, એને પણ કોર્ટના યોગ્ય હુકમથી અને મુદ્દામાલ જે છે એ ફરિયાદીને પરત પણ કરવામાં આવેલા હતા. આ વખતે કેટલો સમય ચાલશે અને ક્યાં ક્યાં વિસ્તારોમાં કરવામાં આવશે? આ વખતે પણ આ ઝુંબેશ 1 મહિના માટે જિલ્લાના અલગ અલગ દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક તાલુકા મથકે અને જે વિસ્તાર આપને એવા સેન્સિટિવ લાગે છે, આપને ગયા વખતની કામગીરીમાં જે ધ્યાન આવેલા છે, જે વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોલીસ સામેથી જઈને એવા જનસંપર્ક સભાઓના આયોજન કરશે, લોકો સાથે ચર્ચા કરશે અને એની કોઈ પણ એવી વ્યક્તિગત સમસ્યાઓ જે જણાવવામાં આવે વ્યાજખોરીથી રિલેટેડ એના ઉપર કડકાઈથી પગલાં લેવામાં આવી છે. કેટલા લોકોને કેટલા લાખની લોન આપવામાં આવી છે? જી, આજ બેંકો સાથે સંકલન કરીને જે લાભાર્થીઓ હતા એને 1.7 કરોડ જેટલી લોનના પ્રમાણપત્રો અથવા ચેકો બેંકના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. લોકોને શું તમે અપીલ કરશો? લોકો જોડે મારી એક જ અપીલ છે કે આપણે એ
દૂષણ કમ્પ્લીટલી ખતમ કરી શકીએ, બટ એમાં લોકોના સહકારની જરૂરત પડશે. એવા કોઈ એવા એમાં ફસાઈ ગયા હોય અથવા એવી કોઈ ઇન્ફોર્મેશન હોય તો એ પોલીસ પાસે માહિતી શેર કરવામાં આવે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે પણ કોઈને એ બાબતની જરૂરિયાત પડે, એટલે કોઈ પ્રસંગોમાં આપને લોનની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય, તો એવા લોકો પાસે ના જઈને જે ખરેખર અધિકૃત કરેલી સંસ્થાઓ છે અથવા લોકો છે એના પાસે જઈને અને નિયત વ્યાજના દર ઉપર એ લોન મેળવવામાં આવે, તો આપને કમ્પ્લીટલી એ બધીને નાબૂદ કરી શકાય. ઘણા બધા લોકો એવું હોય છે કે પોલીસ હેરાન કરે છે એટલે નથી આવતા, આ બાબતે તમે છો? નહીં, પોલીસ આ વિષય માટે આપને ખૂબ જ સંવેદનશીલતા દાખવીને આપને ગયા વર્ષે પણ કામગીરી કરી હતી અને લોકોમાં એના ખૂબ જ સારો પ્રતિભાવ પણ મળ્યા હતા, અને આ વખતે પણ એનાથી વધુ સંવેદનશીલતા દાખવીને અને કોઈ પણ એવી રજૂઆત, પ્રશ્નો, સમસ્યાઓ મારા પોલીસની ટીમ સમક્ષ આવશે તો એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. નામ જાહેર, કેટલા ગુના દાખલ કર્યા છે, કેટલા વ્યાજ ફરવું કરી? જે મેં વાત કરી 50 થી વધુ 2023-24માં 50 જેટલા FIR દાખલ કરવામાં આવેલા છે અને આ મારા પ્રમાણે 140 થી વધુ આરોપીઓ વિરુદ્ધ આ કાયદેસરની કાર્યવાહી. નામના કારણે પણ ઘણા બધા ફરિયાદીઓ આવતા નથી, એ બાબતે નહીં. દેખે આ ઇન્ફોર્મેશન કોઈ બાતમી તરીકે અથવા ઇન્ફોર્મેશન આપવા ઈચ્છતા હોય તો એમાં આપણે નામની કોઈ જરૂરિયાત નથી, બટ ખરેખર ભોગ બનનાર તરીકે અગર FIR નોંધવાની તજવીજ હાથ ધરવાની હોય તો કોઈકને કોઈક એને ફરિયાદી તો બનવું પડશે, અને એમાં કોઈ જાતની વીક અથવા સંશય રાખ્યા વગર ખુલ્લા મનથી એ પોલીસ સમક્ષ આવી શકે છે. એના પાસે જે પણ પુરાવો, દસ્તાવેજ અથવા ડોક્યુમેન્ટ છે એ લઈને અને એના ઉપર કાર્યવાહી કરવી.